સમગ્ર બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભાની ચૂંટણીની પાલનપુર ખાતે આજે મતગણતરી હાથ ધરવામાં આવતા સામે પરિણામે જાહેર થતા કહીં ખુશી તો કહીં ગમ જેવો માહોલ સર્જાયો હતો, જેમાં વાવ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોર સતત બીજી ટર્મમાં પણ વિજયી બનતા ભાભર શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિજય મહોત્સવ ઉજવ્યો હતો, જેમાં ફટાકડા ફોડીની જીતનો આનંદ મનાવ્યો હતો અને ભાભર વાવ સર્કલ પર કાર્યકર્તાઓએ એકબીજાનું મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા, જેમાં ભાભર શહેરમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાભરવા વિધાનસભામાં જે મતદારો છે એમણે ખોબલો ભરીને કોંગ્રેસના લોક લાડીલા ઉમેદવાર ગિનીબેન ઠાકોરને મત આપ્યા છે એ બદલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ભાભર શહેરમાં નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીને 24 ઉમેદવાર છે અને ભાભર શહેરમાંથી અમને લીડ મળી છે એ બદલે ભાભર જનતાનો ભાભર શહેરનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગમે તારે કોઈ ગિનીબેન ઠાકોરનું કે ગમે તારે કોમ પડે અમે હરમી છે એમની સાથે છો અને ભાભર વાવ વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો તેમને બહુમતીથી રાત પરોડિયા કરી અને વિજય બનાવ્યા છે એ બદલે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય માતાજી, કોંગ્રેસ જિંદાબાદ. આ વિજય ત્રણેય તાલુકાના જનતા જનાર્દનનો વિજય છે. ગેનીબેને કરેલા અને કોંગ્રેસે કરેલા કાર્યનો વિજય છે. આ એમનું કામ બોલે છે. ભારત માતા કી જય.